વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે મિત્રો તમારા નવા અભ્યાસક્રમ મુજબ નવી સ્વાધ્યપુતિ છે ગાલાની એની અંદર જે મિત્રો પ્રકરણ બે જે છે ગુપ્તદાન પિતામબર પટેલનું જ આ મિત્રો છે એનું આજે આપણે સ્વાધ્યપુતિનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો તમે હજી સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યપુતિનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે સાચો વિકલ્પ શોધીને લખો પહેલો છે ગંગાપુરમાં ડોક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો તો આવશે ડી તેમની અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી જોઈએ બીજો ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો તો ઓપ્શન સી મિશનરીની જેમ નેક્સ્ટ જોઈએ ત્રીજો કે ડૉક્ટરને ઈશ્વરનો સંકેત સામા દેખાયો તો આવશે એ પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી ચોથો છે કે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું તો આવશે બી ગામચોરાની ઓરડીમાં પાંચમો છે કે દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે તો આવશે બી આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા છઠ્ઠો છે કે ડૉક્ટરને થાક લાગતો ન હતો કંટાળો આવતો ન હતો કારણ કે તો આવશે સી તેઓ સેવા કરવાનું અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા સાતમો છે ડોક્ટરને ભીખાસેટનું વર્તન કેવું લાગ્યું તો આવશે બી અકળ આઠમો છે ભીખાસેટના ઘરમાં ખાનાર કેટલા હતા તો આવશે સી શેઠ શેઠાણીને દીકરો બીજો છે તમને જે કૌશમાં બે શબ્દો આપેલા છે એમાંથી કોઈ પણ એક યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો જોઈએ પહેલો કે નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ખાલી જગ્યા ચાલી શકે તો આવશે ગાડું બીજો છાપું ન વાંચીએ ત્યાં સુધી ખાલી જગ્યા ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે તો આવશે સી ત્રીજો સેવા કરવા માટે આથી વધારે ખાલી જગ્યા સ્થળ ક્યાં જડે તો આવશે સારું સ્થળ ચોથો દવા લેવા લોકોનો ભારે ખાલી જગ્યા થતો હતો તો આવશે ઘસારો નેક્સ્ટ પાંચમો પણ આમાં એક શરત છે છઠ્ઠો હું જેને કંજૂસ કહી નિંદતો હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા સાતમો છે મારો પસ્તાવો ખાલી જગ્યા ન રહ્યો તો આવશે પાર ન રહ્યો આઠમો છે ખાલી જગ્યા જોતા તો જે લોકોનું છે તેમને પાછું આપું છું તો ખરું જોતા સાતમો છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલો છે ભીખા શેઠ કંજૂસ હતા તો આવશે ખોટું બીજો ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે તો થશે ખરું ત્રીજો છે ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો તો થશે ખોટું ચોથો છે શેઠાણી પણ શેઠને કંજૂસ જ બાંધતા હતા તો આ વિધાન ખરું છે પાંચમો ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહેતી હતી તો થશે ખોટું તો મિત્રો ધોરણ સાતના સ્વાધ્ય સોલ્યુશનો પાઠ્યપુસ્તકનું જે સ્વાધ્ય છે એના સોલ્યુશનો અમારી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ચોથો આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો પહેલો છે કે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે તો આ સાધુ મહારાજનું વાક્ય છે બીજો હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો આ ડૉક્ટર બોલે છે ત્રીજો મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો આ ભીખાસેટનું વાક્ય છે ચોથો દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો આ ડૉક્ટર બોલે છે પાંચમો જોઈએ નીચેના ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો તો જોઈ શકો છો પહેલું વાક્ય છે કે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું છે મેં ગામમાં મારું મન મનાવે લીધું ત્રીજું છે ભીખાશેઠની મદદથી મારું દવાખાનું ચાલું થયું ચોથું છે શેઠનું વર્તન મને અકળ લાગી લાગ્યા કરતું પાંચમું છે ગામમાં મેલેરિયાનો પવન વાયો છઠ્ઠું છે ભીખાશેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા નેક્સ્ટ જોઈએ છઠ્ઠો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી તો સરકારે ડૉક ડૉક્ટરની નિમણૂંક ગંગાપુર નામના ગામમાં કરી બીજો છે ડૉક્ટરે અરજીમાં સી માંગણી કરી હતી તો ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય તેવી માંગણી કરી હતી ત્રીજો છે કે ગામથી સ્ટેશન કેટલું દૂર હતું તો ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું ચોથો છે ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા ન હતા તો ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે પાંચમો જોઈએ ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન શી રીતે ઉકેલાયો તો ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો છઠ્ઠો છે ડૉક્ટર પોતાની જાતને સો ઠપકો આપવા લાગ્યા તો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા કે તે માણસ ઓળખવામાં કેવી થાપ કાધી સાતમો છે ભીખાશેઠે ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા તો ડૉક્ટરે ભીખાશેઠને તેમના વિશે જાણવા અનેક પ્રયત્નો કર્યા પણ ભીખાશેઠે કંઈ દાદ આપતા ન હતા આઠમો છે શેઠા શેઠાણીનો ભીખાશેઠ માટે સો મત હતો તો શેઠાણી કહેતા હતા કે તમારી પાસે ધન છે તો કોઈક નામના કરો પુણ્ય કરો સદમાર્ગે વાપરો નવમો છે ભીખાશેઠને એક સાધુએ શું કહ્યું હતું તો ભીખાશેઠને એક સાધુએ કહ્યું હતું તું જો જમણા હાથે દાન આપે તો તે તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે દસમો છે ભીખા શેઠે સો રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને સી શરત મૂકી તો ભીખાશેઠે સો સો રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે એ તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે કારણ કે આપણે જો સંપૂર્ણ જવાબો વાંચીશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે જુએ સાતમો નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો તો મિત્રો આના પ્રશ્નોના જવાબ તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે પહેલો છે સોળ કિલોમીટર કાપતા ડૉક્ટરનો દમ સાથી નીકળી ગયો તો એનો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો જોઈએ બીજો ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું તો એમનો પણ મિત્રો જવાબ આપેલો છે સંપૂર્ણ એ પણ તમે જોઈ શકો છો ત્રીજો જોઈએ કે ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે સી જોગવાઈ કરી તો જોઈ શકો છો જવાબ ચોથો છે કે ડૉક્ટરને શેઠમાં સામા કરકસર કરતા કંજુસાઈ લાગી તો એમનો પણ જવાબ આપેલો છે નેક્સ્ટ પાંચમો જોઈએ કે ડૉક્ટરે સો પુણ્ય પ્રકોપ ઢાલવ્યો તો એ પણ મિત્રો આપેલું છે હવે નેક્સ્ટ આઠમા પ્રશ્ન તરફ જઈએ કે ચાર પાંચ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલો ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા કેમ લાગી તો ડૉક્ટર જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામમાં સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદીના નાળાવાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવા આવજા કરવી પડે ટપાલથી તકલીક અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડૉક્ટરે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી બીજો છે ડૉક્ટરે ઈશ્વરનો સંકેત સામા જોયો અને સાથી તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં ત્રીજો જોઈએ કે ડૉક્ટરને ભીખાશીટનું વર્તન કેમ અકળ લાગવા માંડ્યું તો મિત્રો તમારે પ્રશ્નના જવાબો વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે ચોથો જોઈએ કે ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા તો એ પણ મિત્રો જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો આગળ પણ એનો જવાબ છે નેક્સ્ટ પાંચમો છે કે ડૉક્ટર સાહેબે ભીખાશેઠને કેમ કંજુસ માની લીધા નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્નો તરફ તો છઠ્ઠો છે કે ભીખાશેઠે ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા સી રીતે બદલાઈ ગઈ તેનો પ્રશ્નનો જવાબ આપેલો છે વિડીયો સ્ટોપ કરીને તમારે લખતા રહેવાનું છે નેક્સ્ટ જોઈએ સાતમો કે ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તો એ પણ જોઈ શકો છો જવાબ આઠમો જોઈએ ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા તો જમણા હાથે કરેલા હાથથી ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખાશેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો નવમો જોઈએ આ એકમમાં તમને સૌથી વધુ પાત્ર ગમ્યું તો કેમ તો મિત્રો બધાને ભીખા શેઠનું જ પાત્ર ગમ્યું હશે પણ કઈ કઈ રીતે ગમ્યું બધાના વિચારો અલગ અલગ હોઈ શકે તો તમે જવાબ એવી રીતે લખી શકો છો હવે જોઈએ નીચેના પાત્રો સંવાદ તમારી નોટબુકમાં લખો તો મિત્રો જે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરેલું છે એની અંદર લખેલું છે એ વિડીયો તમે જોઈ શકો છો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે છે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો પહેલો છે તમે તો આ દુનિયાના બેલી છો તો આવશે અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો જો એ બીજો શેઠનો હાથ બંધાઈ ગયો હતો તો આવશે અ શેઠથી પૈસા વપરાતા ન હતા ત્રીજો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું તો ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું અગિયારમાં છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી પહેલી ખાલી જગ્યાની અંદર આવશે અવ્યવસ્થિત બીજામાં આવશે જોરથી ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે દાખલ થવા ચોથી ખાલી જગ્યાની અંદર આવશે આનંદ સાથે વધાવી લીધી પાંચમી ખાલી જગ્યાની આવશે સંમતિ આપતા નેક્સ્ટ બારમાં જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય લખો તો સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું રણમાં ન મળે પાણી કે ન મળે છાયડો સુવા માટે ન મળે ગાડલું કે ન મળે સાદડી એવી રીતે મિત્રો તમે ન મળે ન મળે શબ્દો લખી શકો છો અહીંયા પણ લખેલા છે ફકરામાં જરૂરી સુધારા કરી ફકરો ફરીથી લખો તો સંપૂર્ણ ફકરો લખેલો છે જે તમે મિત્રો લખી શકો છો વાંચી શાંતિથી સમજીને પછી લખવાનું છે મિત્રો ડાયરેક્ટ બેઠે બેઠું ઉતારવાનું નથી હવે જોઈએ વિશેષણ શોધીને લખો પહેલો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે તો મિત્રો આમાં સોળ જે છે એ વિશેષણ થશે બીજો ટૂટક ટૂંટક વાતોમાંથી મને જાણવા મળ્યું તો તૂટક ટૂંટક વિશેષણ ત્રીજો તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો તો મિત્રો કાલ્પનિક ચોથો છે હરાયુ ઢોર પાણી પીએ છીએ તો હરાયું પાંચમો છે મારો ગભરું જીવ રડી પડ્યો તો મિત્રો આમાં આવશે ગભરું નેક્સ્ટ પંદરમો જોડણી સુધારીને લખો તો નિમણૂંક કિલોમીટર દુનિયા દીકરોને પરિચિત સંપૂર્ણ જોડણીઓ સુધારેલી છે છોડવો જોઈએ સામાનાર્થી શબ્દો આપો સજા તો શિક્ષા ને દંડ નિશાસો તો નિશ્વાસ ને આહ નદી તો સરિતા ને તરિંગણી પાણી તો જળ ને વારી જરા તો લગાર ને થોડું સત્તરમો વિરુદ્ધાર્થી શબ્દો લખો પસંદ તો નાપસંદ ગરીબાઈ તો શ્રીમંતાઈ ન્યાય તો અન્યાય મિથ્યા તો સાર્થક ખર્ચ તો બચત ખરું તો ખોટું હવે છે મિત્રો આપણે બહુવચન ને એક વચન લખવાના છે એક વચનના જોઈએ તો ગામડું ખૂણો દવાખાનું દર્દી શેઠાણી બહુવચન જોઈએ તો લોકો લુગડા છોકરા છાપા ને ઓરતો નેક્સ્ટ હવે આગળ વધીશું ઓગણીસમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો કળી ન શકાય તેવું એટલે કે સમજી ન શકાય તેવું તો આવશે અકળ બીજો છે ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ તો આવશે પુણ્ય પ્રકોપ ત્રીજો સેવાને જ જીવન જીવનધેય માની જીવનાર તો આવશે મિહા નરી છે કે મિહાનરી છે મિત્રો તમારે જે ત્રીજો શબ્દ સમૂહ છે કે સેવાને જ જીવ્ય જીવન ધ્યેય મારીને જીવનાર તો એ મિત્રો તમારે પોતાની પાઠ્યપુસ્તકની પાછળ જે આપેલું છે એ જોઈને તમારે કમેન્ટ કરવાની છે જેની કમેન્ટ પહેલી હશે સાચી હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે નેક્સ્ટ ચોથો વ્યાજે નાણાં ઓછી ના આપવા તો આવશે ધીરધાર વીસમાં જોઈએ રોટીપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો મિત્રો અહીંયા રોટીપ્રયોગના અર્થ આપેલા છે વાક્ય પ્રયોગ ખાલી અહીંયા સમજવા પૂરતાં આપેલા છે બાકી તમારે જાતે જ વાક્ય પ્રયોગ કરવાના છે તમારી રીતે પહેલો જોઈએ કાળા પાણીની સજા તો દેશ નિકાલની સજા બીજો છે દમ નીકળી જવો તો થાકીને લોથપોથ થઈ જવું નેક્સ્ટ આગળ વધીશું તો પગ મૂકવો તો દાખલ થવું પાઈ પાઈ મારે મરવું તો કંજુસાઈ ભાગે એવી હદે કરકસર કરવી પાંચમો છે હાથ બંધાઈ જવું તો કંજુસી કરવી છઠ્ઠો છે અડધા અડધા થઈ જવું તો ઉમળકાથી ગાંડા તૂર થઈ જવું સાતમો છે થાપ ખાવી તો આવશે છેતરાવું આઠમો છે ગમ ખાવી તો મનને રોકવું ખમી ખાવું નવમાં છે નામના કરવી તો ખ્યાતિ મેળવવી દસમો છે નિશાસો રાખવો તો નિરાશાને કારણે લાભો શ્વાસ લાંબો શ્વાસ લેવો અને મિત્રો આગળ જોઈએ તો આગળ પ્રવૃત્તિઓ છે જે મિત્રો પ્રવૃત્તિઓના સંપૂર્ણ જવાબો આપણે જે સ્વાસ્ત્ય સોલ્યુશન કર્યું તો પાઠ્યપુસ્તકનું એની અંદર આપેલા છે અને તે વિડીયોની લિંક આવી રીતેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે ગુજરાતીના પ્લેલિસ્ટમાં જશો જશો તમને બીજા ચેપ્ટરમાં આના જવાબો મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિષય ગુજરાતીનું પ્રકરણ બે જે છે ગુપ્તદાન એનું સ્વાદ્યપુનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત